તમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 20 નવેમ્બર બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગરમાં તંત્રએ વધુ એક ડીપી કપાત યોજના બનાવી છે. સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર ગ્રોફેડ મિલ સુધી કપાતનો નિર્ણય કરવામાં આવ્યો છે. અહીં 30 મીટરના રોડ માટે તંત્રએ પ્લાન ઘડ્યો છે. સ્વામિનારાયણ નગર, નવાગામ, ગાયત્રીનગર, વિનાયક પાર્ક, શાંતિનગર વગેરે વિસ્તારોમાં કપાત થશે. અનેક રહેણાંક મકાનો આ કપાતથી પ્રભાવિત થશે. સ્થાનિકોમાં આ મુદ્દે પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે. યોજના વિરુદ્ધ ડીપી કપાત સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિએ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત પદાધિકારીઓને રજૂઆત કરી છે. 24 નવેમ્બરે સમિતિની બેઠક યોજાવાની છે. બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. દરિયાઈ માર્ગે આયાતી માલ સામાનને કસ્ટમ ક્લિયરન્સ જરૂરી હોય છે. આ કામગીરીમાં સામાન્ય રીતે સરેરાશ 12 કલાકનો સમય લાગતો હોય છે. કસ્ટમ વિભાગે આ પ્રક્રિયામાં પરિવર્તન કર્યું છે. હવે ક્લિયરન્સ કામગીરી મશીન દ્વારા કરવામાં આવશે, જેને કારણે ફક્ત 12 મિનિટમાં જ ક્લિયરન્સ મેળવવું શક્ય બનશે. પ્રારંભિક તબક્કામાં સરકારી માન્યતા પ્રાપ્ત ઓપરેટરોને જ આ સુવિધા મળશે. આજે આંતરરાષ્ટ્રીય બાળ દિન છે. ગુજરાત રાજ્ય બાળ આરોગ્ય અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ દિન ઉજવાયો હતો. રાજ્યભરમાં બાળકોના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવતા કાર્યક્રમો યોજાયા હતા. જામનગરમાં સેવા સદન તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપક્રમે રેલી યોજાઈ હતી. આ રેલીને ડેપ્યુટી મેયર કરશન કરમૂરે લીલી ઝંડી આપી હતી. વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ બેનરો સાથે રેલીમાં ભાગ લીધો હતો. આઝાદ ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. દેશની 8મી વસ્તી ગણતરી વર્ષ 2021માં યોજાશે, જે અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2020ના મે મહિનાથી સપ્ટેમ્બર મહિના દરમિયાન વસ્તી ગણતરી થશે. આ પ્રક્રિયામાં પ્રથમ વખત મોબાઈલ એપનો ઉપયોગ થશે. ફોર્ચ્યુન દ્વારા વર્ષ 2019ના top 20 business persons ની યાદી જાહેર થઈ છે. આ યાદીમાં વિશ્વભરના શ્રેષ્ઠ 20 CEOનો સમાવેશ થયો છે. ભારતના વતની અને માઇક્રોસોફ્ટના CEO સત્યા નડેલા આ યાદીમાં પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત ભારતના વતની અને માસ્ટરકાર્ડના CEO અજય બંગા આ યાદીમાં 8મા ક્રમે રહ્યા છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.